બાકી તો બધું ને વશ છે નાશ ને વસ્ત છે પર્યાય બધી વિનાશી છે આટલું તો બરાબર પાકું કરી લેવાનું એક એક ક્ષણ ની પર્યાય વિનાશી છે આત્મદેવ ત્રિકાળી છે આત્મદેવ ધ્રુવ છે આત્મદેવને ઓળખી ગયા તો આ ભવની ની મૂડી બી શુદ્ધ ને આવતા ની મૂડી બી શુદ્ધ વાત એક ને એક છે એક ને એક વાત સમજાવવા માટે એટલા બધા ગ્રંથો લખાય આજે સવારે જ કોઈને હું સત્સંગ કરાવતો હતો થોડામાં જ બધું છે પણ એ થોડામાં નથી સમજી જતો એટલે આટલા અસંખ્યા રચના કરવી પડી લાખો સૂત્રો હજારો ગ્રંથોની રચના કરવી પડી બાકી પાંચ જ વાતમાં સમજી જાય એવું છે જીવને એક સર્વજ્ઞ નું શરણું એક સત્પુરુષ નું શરણું એક આત્માનું શરણું અને આત્મદેવ કેવો છે એ સચ્ચિદાનંદ સ્વરૂપ ઓળખી જાય બસ પછી કાંઈ જાણવાની જરૂર નથી બસ એમાં ઊંડા ઉતરીને સ્થિર થઈ જાય ન હમ ન ગુમ પછી મો બારમાં રહી જાય છે મો નડે છે ખરો પણ બારમાં છે પોતાના સ્વરૂપમાં એનો પ્રવેશ થતો નથી આવે ખરો હેરાન કરે પણ સ્વરૂપ તો એવું ને એવું બાળા દિવાય ત્રન્ય નું જ્ઞાન એક ને થાય બધી પર્યાયમાં હાજર ને છતાં પર્યાય થી જુદો બધા કર્મ ભોગવતા હાજર છતાં કર્મ થી જુદો દરેક દેહમાં અને ગતિમાં હાજર છતાં દરેક દેહ ને ગતિથી જુદો નરકમાં એ નારકી માં એ તિર્યંચમાં એ નરમાં એ દેવમાં એ છતાં બધાથી જુદો આ બરાબર પકડાઈ જવું જોઈએ કે સર્વાવસ્થાને વિશે ન્યારો સદા જાણાય પ્રગટ રૂપ ચૈતન્યમય એ એ ધાણ સદાય એક એક પર્યાયમાં હાજરા હજુર છે આત્મદેવ છતાં પર્યાય જેટલો નથી ત્રિકાળ છે વાસ્તવિક છે ત્રિકાળ છે વાસ્તવિક છે દરેક હાજર છે દરેક કર્મના ભોગવટામાં હાજર છે આ શરીરની રચનામાં હાજર છે વિકલ્પોમાં હાજર છે વિભાવમાં હાજર છે છતાં પોતે જુદો ને જુદો હાજર હોવા છતાં એ રૂપ થતો નથી પોતાનું સ્વરૂપ એવું ને એવું માન જુદું ને જુદું 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 એ સ્વરૂપ એવું ને એવું રહે છે બસ એ મહાપુરુષ ઓળખી ગયા ને એને ઓળખી જવાનું છે એને કૃપાડ્યું કે છે કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત એને મહાપુરુષો પોતાનું સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કે છે સચ્ચિદાનંદ સ્વરૂપ કે છે ત્રિકાળી સ્વરૂપ કે છે વાસ્તવિક સ્વરૂપ કે છે ધ્રુવ સ્વરૂપ કે છે નિર્વિકલ્પ સ્વરૂપ કે છે સમાધિ સ્વરૂપ કે છે શુદ્ધ સ્વરૂપ કે છે પૂર્ણ સ્વરૂપ કે છે પરમાત્મા સ્વરૂપ કે છે વિતરાગ સ્વરૂપ કે છે કેવળ જ્ઞાનમય સ્વરૂપ કે છે સિદ્ધ સમાન સ્વરૂપ કે છે સ્વરૂપ સિદ્ધ સમાન પણ અવસ્થામાં ગરબડ છે સમજી જાઓ એ અવસ્થા છે આત્મા તો ત્રિકાળી ધ્રુવ છે એટલે ગમે તેવા વિકલ્પો આવે ડરી નહીં જવાનું એનાથી પોતાને જુદો પાડી દેવાનો વિકલ્પ આવે કર્મ આવે સુખ દુઃખ આવે સાતા આવે માન અપમાન આવે અનુકૂળતા પ્રતિકૂળતા આવે સંજોગો બદલાય નિમિત્ત બદલાય ઉદય બદલાય વિકલ્પ બદલાય કર્મની રચના બદલાય નિમિત્તો બધા બદલાય જીવ એનો એજ નરકમાં એજ તિર્યચમાં એ જ દેવમાં એ ને નરમાં એ આટલી ખબર પડી જવી છે સવારના વિકલ્પો જુદા બપોરના વિકલ્પો જુદા સાંજના વિકલ્પો જુદા મધરાતના વિકલ્પો જુદા વહેલી સવારના વિકલ્પો જુદા પણ છતાં સ્વરૂપ તો એનું એ જ વિકલ્પ ને જાણનારો વિકલ્પ થી જુદો છે કર્મના ઉદય ને વેદનારો છતાં કર્મ થી જુદો છે વિભાવને વેદનારો છતાં વિભાવનો દ્રષ્ટા છે દેહમાં રહેવા છતાં દેહ નો દ્રષ્ટા છે ઘર કુટુંબ પરિવાર ને પરિગ્રહ ને ધન મકાન સાથે રહેનાર છતાં એનાથી જુદો દ્રષ્ટા છે આટલું બરાબર સમજવા માટે હજારો શાસ્ત્રો છે પોતાનું મૂળ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ ઓળખવા માટે આટલા બધા ગ્રંથો અને શાસ્ત્રો ની રચના છે સવારે મુમુક છું અને મેં પાંચ બે જ મિનિટમાં એને સમજાવી દીધું કે બધા ગ્રંથો નો સાર શું છે બધા મહાપુરુષના હૃદય નો સાર શું છે આટલું સમજી જાઓ બાકી બધો વિસ્તાર છે કેમ આપણી બુદ્ધિમાં ઉતરતું નથી આપણી સમજણમાં ઉતરતું નથી આપણી સાધનામાં ઉતરતું નથી આપણી વિચારણામાં ઉતરતું નથી આપણી ધારણામાં ઉતરતું નથી આપણી ભાવનામાં ઉતરતું નથી આપણા અભ્યાસમાં ઉતરતું નથી આપણા અનુભવમાં ઉતરતું નથી આપણે હરક શોક ને ખેદ ખીન થઈ જઈએ છીએ હરક શોક થઈ જાય ને ખીન થઈ જાય હરક શોક થઈ જાય ને ખીન થઈ જાય કેમ આવું બન્યું બનવાનું જ છે ને સંસારમાં તો પ્રતિકૂળ દશા પ્રાપ્ત થવીએ મુમુક્ષુને તરવા બરાબર જ છે આપણું ધારું કાંઈ થવાનું નથી આ પાકું કરી રાખજો ધાર્યું ધણીનું થાય ધાર્યું હરિનું થાય ધાર્યું પરમાત્માનું થાય ધાર્યું ઉદય અનુસાર થાય ધાર્યું પ્રારબ્ધ અનુસાર થાય ધાર્યું ભવસ્થિતિ અનુસાર થાય ધાર્યું કુદરતને કર્મની રચના અનુસાર થાય તારું ધાર્યું કાંઈ નહીં થાય તારા ઉદય ગતમાં જે લખેલું છે અને વ્યવહારિક પુરુષાર્થમાં જે લખેલું છે બરાબર છે વ્યવસ્થિત છે

અનુકૂળતા કરતા પ્રતિકૂળતા માં સંજોગ આપણે આધીન નથી સંજોગ કર્મ ને આધીન છે પ્રારબ્ધ ને આધીન છે ઉદય આધીન છે વ્યવસ્થિત શક્તિ આધીન છે આ બરાબર સમજી તું જાગ્રત રે તું જાણનાર રે તું જુદો પડી જા હરક શોક માં ના જા જેવો હરક શોક માં જાય કે બ્રેક મારીને પોતાના સ્વરૂપ માં આવી જવાનું જેવો હરક શોક માં જાય કે બ્રેક મારીને પોતાના સ્વરૂપ માં આવી જવાનું ત્યાં બ્રેક મારતા આવડવું જોઈએ જેમ ગાડી ચલાવતા પહેલા ગેર બદલતા પહેલા બ્રેક બરાબર આવડવી જોઈએ જો બ્રેક ફેલ ગઈ તો ગાડી ગમે ત્યાં એક્સિડન્ટ થઈ જાય એમ જેવો વિભાવમાં જવા કે બ્રેક મારીને તરત સ્વભાવની કરી લેવી તો ધીરે 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 વિભાવ પણ કંટ્રોલમાં આવી જશે અને વિભાવથી પાછો પડીને પોતાના સ્વરૂપમાં આયા વિના એને છૂટકો નથી આત્મા સહજ સ્વભાવિક છે આત્મા પૂર્ણ સ્વભાવિક છે આત્મા વિતરાક સ્વભાવિક છે આત્મા સર્વજ્ઞ સ્વભાવિક છે સ્વભાવિક છે સિદ્ધ સમાન મારું સ્વરૂપ છે આટલી શ્રદ્ધા તો કરી લો અને છતાં પર્યાયમાં મરણનું આવું નિશ્ચિત છે પર્યાયનો નાશ નિશ્ચિત છે દેહનો નાશ નિશ્ચિત છે સંજોગનો નાશ નિશ્ચિત છે ઉદય બદલાવાનો જ છે સંજોગ બદલાવાનો જ છે હમણાં મૃત્યુ આયા પછી કયા ભવમાં કઈ ગતિમાં કઈ ખબર નથી માટે અત્યારે જ આત્માની મૂડી પરમાર્થ ની પરમાર્થની મૂડી જ્ઞાન કરી લો વ્યવહારિક મૂડી ભેગી કરવામાં ભવ જતા રહ્યા મા બાપ છોકરા છૈયાની ચિંતામાં અને પછી ગ્રહસ્તો મૂડી વધારવામાં અને ધન પદ ને પરિગ્રહમાં જ ભવના ભાવ પૂરા કરી દે છે આજે જ કોઈ મુક્ષુ સાથે વાત કરતો મા બાપનું આખું જીવન પરિવારની ચિંતામાં અને છોકરા છૈયાની ચિંતામાં છેક સુધી પૂરું થઈ જાય છે ગમે તેટલું ધન હોય ધાન્ય હોય પદ હોય વૈભવ હોય વિષયની અનુકૂળતા હોય બાહ્ય હોય છતાં એ છોકરા છૈયાની ચિંતા 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 એના પાછળ જ પોતાની બધી મહેનત છોકરાઓ પાછળ જ પોતાની મહેનત આજીવિકા એના માટે મહેનત એના માટે વ્યવહાર એના માટે વિવાહ એના માટે જે કંઈ કહો વ્યવહાર પુરુષ સાથે બધું એના માટે ભણાવવા માટે પરણાવવા માટે મોટા કરવા માટે એના સુખ ભાગીદાર થવા માટે આખી જતા રહેશે ઘર કુટુંબ ને પરિવાર માટે ખબર નહીં આવશે રામ બોલો ભાઈ રામ ને પછી બીજા ભાવમાં કોઈ સાથી નથી કુટુંબ પરિવાર પુત્ર કે વ્યવહાર કે પરિગ્રહ કોઈ બીજા ભાવમાં સાથે આવતો નથી જેના માટે આપણે ભાવ પૂરો કરીએ છીએ પુત્ર પરિવાર માટે કે પુત્રી જમાઈ માટે કે પરિગ્રહ માટે કે ધન આજીવિકા માટે એમાંથી એક છાંટો પણ બીજા ભાવ માં આવતો નથી આ બરાબર પાકી સમજી લેવાનું બુદ્ધિમાં નહીં અંદરમાં બેસાડી દેવાનું બુદ્ધિ તો બહુ હોશિયાર છે ડાય છે વધારે પડતી ડાહી છે સવાઈ ડાય છે ઘણીવાર વાર કેવું લાગે કે બુદ્ધિ વધારા ડાય છે સવાઈ ડાય છે તો એમ જ કે છે કે મને ખબર જ છે ને સાહેબ એમાં શું નવી વાત છે ખબર હોત તો તારનો બહારનો પુરસાદ છૂટીન અંતરનો પુરસાદ ચાલુ થઈ જાત બહિર્મુખ દ્રષ્ટિ દ્રષ્ટિ થઈ જાત જેટલો પરિગ્રહ માટે દોડે છે ગુરુ ને ધર્મ માટે તારી દોડ થાત જેટલો સંસાર ભજે છે એના કરતા ને ની આજ્ઞા ને ભજવા માંડાત ઉલટ ભય મોરે નયન કી લટક ગુરુ ચરણન કી ચરણ બિના મુજે કછુ નહીં ભાવે જૂઠ માયા સબ સપન પણ આપણે આ સમજણ અંદર થી પાકી કરતા નથી બુદ્ધિ થી તેમ લાગે કે મને ખબર છે કે જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈ બોલી તો જઈએ છીએ બોલવું ગમે સાંભળવું ગમે વિચારવું ગમે પણ જ્યાં અનુભવ કરીને અંદર માંથી વેદન બદલવું છે રાગમાંથી વૈરાગ્યમાં અને વૈરાગ્યમાંથી વિતરાગતામાં ને વિતરાગતા માંથી જતા નથી ત્યાં સુધી અંદરનું વેદન જતા નથી ભાવરૂપે બોધરૂપે અનુભૂતિ રૂપે પોતાની અંદરની ધારણા રૂપે ત્યાં સુધી બુદ્ધિની ધારણા એકલી કામમાં આવતી નથી પ્રથમ પ્રવેશ બુદ્ધિમાં થાય છે પણ હૃદય સુધી તો જા માટે આવા કથનો આવા વચનો આવા પદો ફરી ફરી વાગોળવાના ફરી ફરી વાગોળવાના વીસ દોરાની જન મનમાં મનમાની એની અનુપ્રેક્ષા અપૂર્વ અવસરની અનુપ્રેક્ષા મૂળ માર્ગની અનુપ્રેક્ષા કૃપાળદેવના વચનોની અનુપ્રેક્ષા ફરી ફરી અનુપ્રેક્ષા એટલે જ્યાં સુધી હૃદયમાં ઉતરે નહીં ત્યાં સુધી આ નવીનભાઈ ની વાત કરું છે નવીનભાઈ કાનમાં ભૂંગળા નાખીને આપણો ઓછું કાનમાં ભૂંગળા નાખીને ભૂંગળા સાંભળતા ભલે ને આંખ મળી જાય પાછા જાગ્યા હોય તો એમના ભૂંગળા ચાલતા જો એમનો સત્સંગ ચાલતો હોય પ્રભુ આંખ મળી ગયું મું કઈ વાંધો નહીં આંખ મળી જાય પાછા જાગી જાય પાછું અનુસંધાન કરી લેવાનું પાછું ફરીથી સાંભળી લેવાનું પાછું પાકું કરી લેવાનું પ્રભુનો નો સત્સંગનો ઘણો બધો ખજાનો એમને એકલાય રેકોર્ડ કરેલો એક શબ્દ ફોકટ નતા જવા દેતા પ્રભુ ચાલતા હોય તો રેકોર્ડિંગ કરે હું હોય તો રેકોર્ડિંગ કરે બોલતા હોય તો રેકોર્ડિંગ કરે ગમે ત્યારે ગમે તે સ્થિતિમાં મારી પાછળ પાછળ ફૂંે ફૂટે ફરીને રેકોર્ડિંગ કરે અત્યારે જેમ દાદા કરે છે ને લક્ષ્મીચંદ દાદા એ કચ્છી ભાઈ કચ્છી ભાઈ છે અને નવીનભાઈ કચ્છી ભાઈ બે સેવા ભાવી બે સેવા ભાવી બે ભક્તિ ભાવી નવીનભાઈ પાછળ ફરી 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 પછી હું લડું નવીનભાઈ બધું રેકોર્ડિંગ નહીં કરો કંઈક વ્યક્તિગત વાતો આવે બધું રેકોર્ડિંગ કરશો તો વ્યક્તિગત વાતો સાંભળીને કાલ મને મારા ઉપર બંદૂક તાકશે લોકો હું તો સહજ જીવનારો છું સરળ જીવનારો છું સહજપણે બધી વાતો કરીશ તો માટે આ બધી બંદૂકો મારી સામે આવે એ પહેલાં તમે આ બધું કાઢી નાખો રેકોર્ડિંગ જેટલું ખપનું હોય એટલું જ રાખો પણ એમનો ભક્તિભાવ શ્રદ્ધા ભાવ પ્રેમ ભાવ સમર્પણનો ભાવ એટલું બધું હતું હું કઉ ને આ કાઢી નાખો તો તક્ષણ ઉભા કાઢી નાખે એક ક્ષણે ડિલીટ મારી દે કોઈ 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 બુદ્ધિ તર્ક લાવવાનો જ નહીં નહીં પ્રભુએ કીધું આ ક્ષણે કાઢી નાખવાનું છે મેં તો આમાં વ્યક્તિગત વાત આવી છે કાઢી નાખો કાલ ઉઠીને કોઈ સાંભળશે ને નેગેટિવ થિંક કરશે તો કોણ જવાબદાર ના જગત તો બધું ટ્વિસ્ટ કરીને એને નેગેટિવ વિચારનારો વર્ગ વધારે છે આ જગત તો ટ્વિસ્ટ કરીને ને નેગેટિવ વિચારનારો વર્ગ વધારે છે સમજુ વર્ગ ધર્મ પ્રેમી વર્ગ આત્મપ્રેમી વર્ગ ભક્તિ વાળો શ્રદ્ધા વાળો શરણાગતિ વાળો જીવ બહુ ઓછો ઊંઠે પૂઠે ફરી ફરીને ઘણી ભક્તિ કરી ઘણી સેવા કરી ઘણો સત્સંગ કર્યો એ જીવ તો ફરી ફરી આપણને સાંભળે જેને ધર્મનો ભક્તિનો સેવાનો સત્સંગનો અનુરાગ હોય એવા જીવો તો આપણને ભૂલાય જ નહીં ભલે જતા રે આપણી વચ્ચેથી પણ એ ભૂલાય કેવી રીતે એમની સ્મૃતિ એમની પ્રીતિ એમની પ્રતિતી એમના ગુણો તો આપણને સાંભળ સાંભળ થાય કે મુમુક્ષુ પ્રત્યેનો ભાવ કે પ્રભુ પ્રત્યે નો ભાવ કે સમતા ભાવ શરણાગતિનો ભાવ અને કાનમાં ભૂંગડા નાખીને આખી રાત સાંભળવું સહેલું નથી તો સારું છે કે એકલા હતા ને બ્રહ્મચારી હતા ને એકલા હતા એટલે એમને કોઈ બીજું બંધન નતું અંતરાય નતો શરીર નો થોડું સ્વાભાવિક અંતરાય પણ બાસ હું ગમાય ધર્મ સાંભળવાનો ને જાગતા એ ધર્મ સાંભળવાનું આંખ મળી જાય તો એ ધર્મ સાંભળો એ તો સૂક્ષ્મ મનમાં જશે અને આંખ અંદર માંથી તમે જાગતા હોય તો એ સાંભળો સાંભળ સાંભળ કરીને અંદરની ભાવના થવા દો અંદર નો પુરસાદ થવા દો છેક ઊંડા મન સુધી ઊંડા હૃદય સુધી પહોંચવા દો જેમ ટીપે 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 પાણી ભરાયે ટીપે ટીપે જમીનમાં પાણી ઉતરે ઊંઘમાં ને જાગતા ઊંઘમાં ને જાગતા ખાતા ને પીતા ને સુતાન લેતા દેતા ને ધર્મનું શરણું આત્માનું શરણું સત્સંગનું શરણું તો રાખવાનું ભોજન કરવા બેઠા હોય તો નજીકમાં બેસીને સાંભળો ભલે ને ભોજનના પ્રમાણો બદલાઈ જશે શરીરના પરમાણુ બદલાઈ જશે ભાવના પરમાણુ બદલાઈ જશે એની તમને ખબર નથી ખાતા એ ધર્મ ધર્મ સુતા એ ધર્મ રસોઈ કરતા એ ધર્મ ચા બનાવતા એ ધર્મ રોટલી વણતા ભોજન કરતા એ ધર્મ અને ગમે તેવી સ્થિતિમાં ગમે તેવા કોઈના રિસેપ્શનમાં ગયા હોય તો એ ધર્મ અને કોઈના મરણમાં શમશાનમાં ગયા હોય તો એ ધર્મ ધર્મ સિવાય કોઈ શરણ નથી એવું પાકું આજે કરી લેજો કે 24 કલાક કરવાની વસ્તુ છે ને 24 કલાક વેદનની અનુભવની વસ્તુ છે એટલા હદ સુધીનો આપણો અભ્યાસ થઈ જવો આપણે શું કરીએ છીએ ભોજન વખતે ધર્મ આદ નથી એટલે આસક્તિમાં ભોજનમાં આસક્તિમાં પછી વ્યવહારમાં આસક્તિમાં પછી ધનની આસક્તિમાં પછી પરિગ્રહની આસક્તિમાં પછી સમાજની આસક્તિમાં પછી સંપ્રદાયની આસક્તિમાં અને પછી આજુબાજુ જે નિમિત્તો એની આસક્તિમાં પડીને પાછું મૂળ વાત મૂળ તત્વને મૂળ સ્વરૂપ તો ભૂલી જઈએ દરેક સ્થિતિમાં દરેક ઉદયમાં દરેક પર્યાયમાં એને હાજર રાખો અમારા બાવચી કહેતા કે આત્માને આગળ રાખીને વર્તો એટલે આત્માને ભૂલતા જ નહીં સ્વરૂપ ને ભૂલતા જ નહીં પ્રથમ સ્વરૂપ છે પછી પર્યાય છે પછી પ્રથમ સ્વરૂપ છે પછી કાળ છે પ્રથમ સ્વરૂપ છે પછી શરીર છે પ્રથમ સ્વરૂપ છે પેલા સ્વરૂપ છે પછી શરીરને ધારણ કર્યું પેલા સ્વરૂપ છે પછી કર્મને ધારણ કર્યું પેલા સ્વરૂપ છે પછી નિમિત્તને ધારણ કર્યા પ્રથમ તો સ્વરૂપ જ છે એટલે અમારે તો ભાવજી સમજાવતા કે આત્માને આગળ રાખી વર્તો આત્મા છે તો સર્વત્વ છે છે આત્મા વિના કઈ નથી આત્મા નથી તો ખાવાની પીવાની પહેરવાની ઓળવાની કમાવાની લેવાની દેવાની વિષયની ભોગની કે સંસારની કઈ ક્રિયાઓ થશે મળદું કરશે તો નિમિત્ત રૂપે છે શરીર તો નિમિત્ત રૂપે છે કાયા તો નિમિત્ત રૂપે છે મૂળ તો ચેતના જ છે હાજરા હજુર બરાબર સમજી જજો ચેતનાની હાજરી વિના સમતા રમતા ઉર્જતા જ્ઞાયકતા સુખભાસ વેદકતા ચૈતન્યતા છે હાજરા હાજુર છે ભાવ છે જ્ઞાન છે ચેતના છે અંદરનું ચેતન છે પછી આ શરીરની ક્રિયા છે પૂદગલ ક્રિયા છે પૂદગલ ક્રિયા પૂદગલમાં શરીરની ક્રિયા શરીરમાં અને ચેતનની ક્રિયા ચેતનમાં છે આટલો ભેદ પાડતા શીખી જાવ દરેક ક્રિયામાં ચાલતી વખતે ખાતી વખતે પીતી વખતે બોલતી વખતે સૂતી વખતે નાતી વખતે ધોતી વખતે વોશરૂમમાં વ્યવહાર સાચવતા કે કંઈ પણ કોઈ પણ ઉદયની રચના પોતાના સ્વરૂપને ન્યારું કરતા શીખો પોતાના સ્વરૂપને આગળ કરતા શીખો પોતાના સ્વરૂપને જાગૃત કરતા શીખો અને પછી વ્યવહારિક ક્રિયાઓને થવા દો થવા દો કરવા પણ નહીં હજી કઉ છું ફરીથી એ ક્રિયાઓ સહજપણે થશે ઉદય અનુસાર વ્યવહાર અનુસાર નિમિત્ત અનુસાર કર્મ સ્થિતિ અનુસાર કરતા પણ કાઢી નાખો હું કરું તો થાય મારા જેવું કોઈ ન કરી શકે મેં આમ કર્યું મેં તેમ કર્યું કરતા પણ અહમપણાનો ભાવ કાઢી નાખો પોતાના સ્વરૂપમાં કરતા પણ પોતાના સ્વરૂપમાં ભોગતા પણ પોતાના સ્વરૂપમાં હાજરપણું કરી દો બાકી બધી કર્મની ક્રિયા ઉદયની ક્રિયા પર્યાય ની થવા દો એ થવા પણ છે અસ્તિત્વ છે અસ્તિત્વ છે એને નજરમાં લો એ સાચું વ્યક્તિત્વ છે આ ખોટું વ્યક્તિત્વ છે જે નામથી રૂપ થી ઘર થી કુટુંબ થી પરિવારથી સંજોગથી આપણે ઓળખીએ છીએ તો નકડી છે કે વાણીઓ છું ને પટેલ છું ને રાજપૂત છું ને બ્રાહ્મણ છું ને દરબાર છું ને ભાઈ છું ને બેન છું ને ગોરો છું ને કારો છું ને ભણેલો છું ને અભણ છું ને તો બધો તારો વ્યવહાર છે ઉદયગત વ્યવહાર છે તું નથી જ્ઞાન દર્શન ચારિત્ર થી યુક્ત શુદ્ધ ચેતના રૂપ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ જ તારું સાચું સ્વરૂપ છે એટલે કૃપાળજી સજાત્મ સ્વરૂપ પરમ ગુરુનું સ્મરણ કરવાનું કહેતા શું કામ સરવાનું કરવાનું કહેતા કોઈ રૂઢિગત ધર્મ નહીં કોઈ વ્યવહારગત ધર્મ નહીં સ્વરૂપને આગળ રાખવા માટે કૃપાળદેવ આપણને સજાત્મ સ્વરૂપ પરમ ગુરુનું સ્મરણ કરવાનું કહેતા કે તારા ચેતનાના ધર્મને આગળ કર પછી નો ધર્મ કર્મનો ધર્મ વિકલ્પનો ધર્મ કે સંજોગ ધર્મ કે નિમિતનો ધર્મ બાજુમાં રહી ગયો બારમાં રહી ગયો જેમ જ્ઞાન અને તલવાર જુદી છે એમ દેહને આત્મા જુદા છે આટલી બરાબર સમજણ કરી લે આટલી સમજણ કરવા માટે આટલા વેદ ને પુરાણ ને શાસ્ત્ર ને આગમ ને મહાપુરુષના વચનની રચના છે કે રે આત્મ તારો આત્મ તારો શીઘ્ર એને ઓળખો સર્વાત્મમાં સમજ દ્રષ્ટિ દો આ વચનને હૃદય લો આ તો આપણી વિભાવની શ્રેણી ગાઢ છે ને એટલે મહાપુરુષોને આપણી પ્રકૃતિ જોઈને જાત જાતની રચના કરવી પડી કે આ વિભાવની શ્રેણીમાંથી ખસે તો સંભાવ સ્વભાવની શ્રેણીમાં આવે કેમ કે કોઈને લોભની વિશેષતા છે ને કોઈને માનની વિશેષતા છે ને કોઈને ક્રોધની વિશેષતા છે ને કોઈને કામની વિશેષતા છે ને કોઈ કોઈને ઘર કુટુંબ ને પરિવારના રાગની વિશેષતા છે ને કોઈને માનની વિશેષતા છે ને કોઈને વાહવાની વિશેષતા છે અને જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત એવું છે જોવું હોય તો જોજો જો વાર તો ધન બહુ કમાઈ લેતા પછી માનની પાછળ સાધુ સંતો પડે વ્યવહારમાં બધા દુનિયામાં બહુ પૈસા થઈ જાય પછી સમાજમાં નામ થાય સંપ્રદાયમાં નામ થાય સોસાયટીમાં નામ થાય અને બધે વાહ થાય એવો ખબર નથી પડતી કે આ માન અહિયાં પડી રહેવાનું છે સંપ્રદાય અહિયાં સંજોગે અહીંયા તારું સ્વરૂપ સચ્ચિદાનંદ સજાત્મ સ્વરૂપ જુદું ને જુદું જુદું ને જુદું જુદું ને જુદું સમજાય કે ન સમજાય આટલું તો પાકું કરજો આટલું સમજવા માટે વેદ પુરાણ શાસ્ત્રો છે આટલું સમજવા માટે આગમ છે આટલું સમજવા માટે સર્વજ્ઞની વાણી છે જે જે સ્વરૂપ અનંત સમજાવ્યું દ્રષ્ટા છે દ્રષ્ટિનો જે જાણે છે રૂપ અબાજ અનુભવ જે રહે તે છે જીવ જે કઈ વ્યવહારિક ક્રિયા કરવી પડે કરો થવા દો કરો ક્યારેક કહું છું પણ થવા દો પોતાનું સાક્ષીપણું પોતાનું હોવાપણું પોતાનું ચૈતન્યપણું પોતાનું અસ્તિત્વ પોતાનો સ્વભાવ પેલા પ્રથમ સ્મૃતિમાં પ્રતિમાં લઈ લે જ્યાં સુધી આત્માની પ્રતિ દ્રઢ નહી થાય અને દરેક ક્રિયામાં દ્રઢ નહીં થાય દરેક ઉદય ને નિમિત્તમાં દ્રઢ નહીં થાય ત્યાં સુધી આત્માની અનુભૂતિ નહીં આવે ચોવીસ કલાક ગુરુ કૃપાથી ગુરુ થી ગુરુ આશીષ ગુરુ સમાગમ થી મહાપુરુષના બોધ થી મહાપુરુષના અનુગ્રહ થી ચોવીસ કલાક જેમ બ્લડ કેન્સર થાય એમ આપણા આત્મામાં આત્માના ભાવનું કેન્સર થઈ જાય આત્મા ભૂલાય નહીં એમ પ્રતિમાં સ્મૃતિમાં પ્રતિમાં સ્મૃતિમાં પેલા ઘણી વાર પ્રભુ કહેતા અખંડ સ્મૃતિ અખંડ પ્રીતિ અખંડ પ્રતિ પછી અખંડ અનુભૂતિ કેટલી વાર પ્રભુ સમજાવતા કે અખંડ સ્મૃતિ રાખો અખંડ પ્રીતિ કરો અખંડ પ્રતિ અને પછી અખંડ અનુભૂતિ બોધના આધારે આવશે અખંડ સ્મૃતિ અખંડ પ્રતિ હાજર કરો મોહ ને બાદ કરો આત્માને આગળ કરો આત્માને હાજર કરો મોહ ને બાદ કરો મોહ ધક્કો મારીને વિકલ્પ ઉભા કરે છે કોણ વિકલ્પ ઉભા કરે છે મોહ રાજા છે ને એ ભાવ કર્મ રૂપે બી આવે છે દ્રવ્ય કર્મ રૂપે બી આવે છે ભાવ કર્મ રૂપે ભાવ પર જોર કરે છે દ્રવ્ય કર્મ રૂપે આ ખોખા ઉપર જોર કરે છે પછી એ વખતે જીવ છેતરાઈ જાય છે કે હું નહીં કરું તો કોણ કરશે મારા નહીં તો કોના દીકરા મારા દીકરી મારી જમાઈ મારો ભાઈ મારો ભત્રીજો મારો સગા મારા સંબંધી મારા સમાજ મારો સંપ્રદાય મારો આ બધું વ્યવસાય મારો આ બધું મારું એમ એ મોહ રાજા ધક્કો મારી 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 અને બિચારાનું સિંગ તેલ કાઢી નાખે છે જેમ સિંગમાંથી તેલ કાઢી નાખે એમ જીવ બિચારો ત્યાંનો ત્યાં ભોળવાઈ જાય છે બસ એ વખતે મોહને બાદ કરતા શીખો કે ઉપજે સંસાર અવલોકતા દેશમાં છાયા જાય સમાય આવે તેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાય જાજુ વાંચવા કરતા જાજુ સમજવાનો પ્રયત્ન કરજો વાંચવાની ના નથી સાંભળો સમજો વાંચો સમજો વાંચ્યા પછી તરત શું સમજણમાં લીધું ને શું પ્રયોગમાં ને અભ્યાસમાં ને અનુભવમાં લીધું તરત પાકું કરવાનું કે આજે જે વાંચ્યું એ અભ્યાસમાં લીધું પ્રતીમાં લીધું શ્રદ્ધામાં લીધું ભાવનામાં લીધું આખો દિવસ અભ્યાસ ને અનુભવમાં લીધું તો વાંચેલું સાર્થક આજે જ્ઞાનીના વચન સાંભળ્યા અભ્યાસમાં લીધું પ્રયોગમાં લીધું અનુભવમાં લીધું તારા પરિણામને વિશુદ્ધ અને શુદ્ધ કરવાનો પુરુષાર્થ કર્યો આત્માને આગળ રાખીને જાગ્રત રાખવાનો પ્રયત્ન કર્યો આત્માની પ્રતીતિ આત્માની સ્મૃતિ આત્માની દ્રઢ શ્રદ્ધા પાકી કરી હું આત્મા છું ખોખું નથી હું આત્મા છું કર્મ નથી હું આત્મા છું વિભાવ નથી હું આત્મા છું વિકલ્પ નથી હું આત્મા છું સંજોગ નથી હું આત્મા છું જે કંઈ આંખેથી દેખાય છે હું નથી અંદરનું ચૈતન્ય તત્વ જે અનામી ને અરૂપી છે એ હું છું એમ ચૈતન્ય સત્તાને ગુરુ કૃપાથી કર થી પાકું કરિ જાણ

ગુરુ સાંભળે જ નહીં વચન સાંભળે જ નહીં બોધ સાંભળે જ નહીં આજ્ઞા સાંભળે નહીં કે મારા પર કૃપા કરો કૃપા કરો સુ કૃપા કરો ગુરુ વચન ને ફરી ફરી સંભાળવા ગુરુની મુદ્રા ગુરુ નું જીવન ગુરુના પ્રસંગો ગુરુના વચન ગુરુની આજ્ઞા ગુરુનું સ્વરૂપ ફરી ફરી સંભાળવાનું એની આત્મદશા ને આત્મબોધ આત્મદશા ને આત્મબોધ પછી જુઓ માયલો પલટાઈ જશે પરિણામે પલટાઈ જશે પરિણતિ પલટાઈ જશે વિચારે પલટાઈ જશે ભાવે પલટાઈ જશે ને છતાં મો આવે ધક્કો મારીને છતાં મોને જુદો પાડવાનો આવે એનો ભાગ લેવા તો આવે જેમ કર્મ ભાગ લેવા આવે વિકલ્પ ભાગ લેવા આવે મો ભાગ લેવા આવે પણ એને એક ટુકડો નાખીને જુદા પડી જવાનો જેમ તમે ઘરની બહાર નીકળો ને કૂતરો કઈ રોટલો માંગે તો કૂતરાને જોડે જોડે ના ફેરવો રોટલો નાખીને આગળ નીકળી જાવ એમ મોહરાજા ભાગ પડાવવા આવશે પણ તરત કૃપાળજી છાયા જાય સમાય આવે તેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાય આ વખતે જે પર્યુષણના સત્સંગ લીધા છે ને બધા રિપીટ કરજો પાકા કરજો જાજુ વાંચી સાંભળી નો નહીં જે સાંભળો છો એને પાકું કરો હૃદયગત કરો આત્મગત કરો એક 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 કેસેટ ને હમણાં તો ટુકડા બી બધાને મોકલીએ મુંબઈ વાળું ગ્રુપ બધું ટુકડા કરીને કુણાલભાઈ ને મોકલે છે કુણાલભાઈ તમને બધી પ્રેમની પ્રસાદી મોકલે છે સત્સંગની પ્રસાદી મોકલે છે તો એને વાઘોળજો બે મિનિટના ત્રણ મિનિટના પાંચ મિનિટના ફરી ફરી વાઘોડવા પાકા કરવા એક એક ને બે બે વાર પાંચ પાંચ વાર પંદર પંદર વાર સાંભળવું કે જેથી પાકું થાય હૃદયગત થાય કે બોધ બોધ ન થાય ત્યાં સુધી સુધી નાશ નથી થતો જ્યાં જ્ઞાનીનો જ્ઞાનીના વચન જ્ઞાનીનું સ્વરૂપ હૃદયગત નથી થતું ત્યાં સુધી અંદરથી મોહ નાશ થતો નથી બુદ્ધિ કે હું સમજી ગયો વાંચી ગયો જાણી લીધું પણ મોહરાજા બળ કર્યા વિના રહેતો નથી મોહરાજા જોર કરી જાય છે નિમિત મળતા ઉદય આવતા કર્મનું જોર આવતા સંજોગનું જોર આવતા તરત એ પર્યાયમાં જોર કરી જાય છે જીવ પાછો વળી જતો નથી વાડી લેવા એવી દશા થાય પર્યાયનું જોર પાછું પડીને દ્રવ્ય સ્વભાવમાં આવી જાય કે પર્યાયમાં મોહે જોર કર્યો પાછો આવી જાય દ્રવ્ય સ્વભાવમાં તો તરત રાગ સાથે નીકળતા બુદ્ધિ વિભાવ સાથેની એકતા બુદ્ધિ વિકલ્પ સાથેની એકતા બુદ્ધિ દેહ સાથેની એકતા બુદ્ધિ દેહની ક્રિયાઓ ખાવા પીવા इत्यादिની એકતા કરી બુદ્ધિ ઇન્દ્રિય સાથેની એકતા બુદ્ધિ સમજી સમજીને તોડવી વિચારી વિચારીને તોડવી અંતરની સમજણથી તોડવી ગુરુવચનથી તોડવી મહાપુરુષે સમજણમાં લીધું છે કે આ સપનમાં એ શરીર મારું નથી સપન એ ઇન્દ્રિયો મારી નથી સપનમાં એ ઘર કુટુંબ પરિવાર જ્ઞાતિ જ્ઞાતિ જાતિ ગોત્ર ઘર કુટુંબ કાંઈ મારું નથી એક ચૈતન્ય ચૈતન ને ચૈતન ને ચૈતન્ય સ્વરૂપ 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 સજાત્મ સ્વરૂપ ગુરુ એ જ મારો આત્મા નહી ત્રિકાળી આત્મા પાકવું તો કરો અને જો બુદ્ધિગત થવા માંડે તો પાછો તરત જ કૃપા વૈરાગ્યના વચન માં આવી જવું કે વૈરાગ્ય ને પાકો કર એટલે બુદ્ધિમાં માં જતું રહે છે વૈરાગ્ય કાચો પડશે તો બુદ્ધિમાં જ હશે વૈરાગ્ય ને ત્યાગ પાકો થશે તો પાછો હૃદયમાં આવશે બુદ્ધિમાં જતું હોય તો સમજવાનું કે ત્યાગ ની કંઈ ખામી આવી ગઈ રાગ ખેંચી ગયો અને વૈરાગ્યને ત્યાગ મોડો પડી ગયો સંસાર ખેંચી ગયો અને ત્યાગ વૈરાગ્ય મોડો પડી ગયો એટલે ભગવાન કહેતા કે ત્યાગ વિરાગ ને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિ વૈરાગ્યાદી સફળ તો જોશ જ્ઞાન તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન ત્યાં તરત જ જન જાણીએ મરણનું સ્વરૂપ વિચારું જવાનું છે વિચારું ટોકન મળેલો છે વિચારું અને એવી રીતે વૈરાગ્ય પાકો થાય બાર ભાવના દ્વારા ચાર ભાવના દ્વારા બાર ભાવના દ્વારા ચાર ભાવના દ્વારા પાકું પાકું મુખ્યપણે બાર ભાવના અને મોહ પાતળો પાડવા અને અનતાનું મંદી તોડવા માટે ચાર ભાવના અને સ્વરૂપમાં સ્થિતિ થવા માટે આત્મભાવના જો ખરેખર ભાવિના બોધને કે કૃપાળદીના બોધને સંક્ષેપમાં વિચારવો હોય તો બાર ભાવના ચાર ભાવના ને આત્મભાવના કોઈ પણ જ્ઞાનીના બોધ તમારે સંક્ષેપમાં વિચારવો હોય તો બાર ભાવના રૂપ ત્યાગ વૈરાગ્ય ચાર ભાવના રૂપ મૈત્રી પ્રમોદ કરુણા સ્થરૂપ બધા જીવો માટે પ્રેમ આવવાથી કસાય ભાવ મોડો પડી જાય છે અનંત અનુમંતી મોડો પડી જાય છે વિભાવને વિકલ્પો મોડા પડી જાય બીજા પ્રત્યે રાગ દ્વેષ જે પડ્યા છે અંદરમાં ઘૃણા પડી છે બીજા જીવો પ્રત્યે ઘૃણા છે તિરસ્કાર છે અદેખાય છે ઈર્ષા છે બીજા બધા જીવો પ્રત્યેની સરખામણી છે સ્પર્ધા છે અન્ય જીવો પ્રત્યે કઈ ને કઈ તિરસ્કાર નો ભાવ છે બધું નીકળી જશે પ્રેમ ને કરુણા ને લઘુતા પ્રેમ ને કરુણા ને લગુતા પ્રેમ ને કરુણા ને લગુતા જ્યાં સુધી મૈત્રી પ્રમોદ કરુણા માધ્યસ્થ નહીં આવે ત્યાં સુધી એ ભાવ પાકા નથી થતા ત્યાં સુધી અનંતાનો મનથી કશાયને તો થતો નથી આ બધું મોડું પડી જાય રાગનો ભાવ કશાયનો ભાવ અને અન્ય પ્રત્યેના આપણા અશુદ્ધ વ્યવહારનો ભાવ અન્ય પ્રત્યે અશુદ્ધ વ્યવહાર છે એ વાણી વિચાર ને વર્તનની શુદ્ધતા આવે પછી આત્માની ભાવનામાં જીવ જઈ શકે છે બાકી પ્રકૃતિ પ્રકૃતિના વ્યવહારમાં વર્તનમાં અને વાણી વિચારમાં જો ફરક ન પડે તો સમજવાનું કે અંદરમાં મોહરાજા જોર કરી ગયા કશાય જોર કરી ગયો વિભાવ જોર કરી ગયો વાણી વિચાર વર્તનની શુદ્ધતા નથી બરાબર ચાર ભાવના ત્યાં પાકી કરી લેવાની કે સર્વજીવો પ્રત્યે નિર્વેર ભાવ અને મૈત્રી ભાવ જગતમાં કોઈ મારો વેરી નથી દુશ્મન નથી જગતમાં કોઈ મારો વેરી નથી દુશ્મન નથી જગતમાં કોઈ મારો વેરી નથી દુશ્મન નથી કોઈ નિશ્ચયથી મારું અહિત ન કરી શકે કોઈ નિશ્ચયથી મારું કોઈ બગાડી ન શકે બસ અંદરમાં આ અંદરમાં ભાવ પાકો કરી દેવાનો કે કોઈના પ્રત્યે રાગેની ને દ્વેષે ની અરાગ ને અદ્વેષ અરાગ ને અદ્વેષ મૈત્રી ભાવ મૈત્રી ભાવ મૈત્રી ભાવ મૈત્રી ભાવ કોઈ સમજે તો હોય ઠીક ન સમજે તો હોય ઠીક માને તો હોય ઠીક ન માને તો હોય ઠીક અનુકૂળ થાય તો હોય ઠીક ન અનુકૂળ થાય તો ઠીક મૈત્રી ભાવ અને કોઈ પણ જીવ પ્રત્યેનો પ્રમોદ ભાવ કોઈના પણ કોઈ બી મતને માનનારો હોય સંપ્રદાયને માનનારો હોય કોઈ અન્ય ગુરુને માનનારો હોય આપણે શું લેવું છે આપણને હંસ નો વિવેક જોઈએ નિરક્ષીર વિવેક જોઈએ દરેક જીવમાં કઈ ને કઈ ગુણાનું રાખતો હોય જ અને ગુણ લેતા આવડવું જોઈએ ગુણાનુરાગ ગુણગ્રાહી દ્રષ્ટિ સર્વોત્તમ ગુણ તો જ્ઞાની છે ચલો જગતમાં માં જીવો ના ગુણ ના દેખાય જ્ઞાની ના તો દેખાય કે ન દેખાય તીર્થંકર ના તો દેખાય કે ન દેખાય કેવડી ના તો દેખાય ન દેખાય રામ ભગવાન ના કે કૃષ્ણ ના કે મહાવીર ના કે કૃપાળદેવ ના કે બાવજી ના ગુણો તો દેખાય કે ન દેખાય ને સર્વોત્તમ ગુણ તો સમતા ને સમાધિ ને નિર્મમતા ને કરુણા ને લઘુતા ઇત્યાદિ ગુણો છે એને તો પાકા કર અને એ લોકોની જે સત્પુરુષોની ભક્તિ હોય સત્પુરુષોનો પ્રેમ હોય સત્પુરુષની આજ્ઞાધિનને પણ શરણાગતિનો જે ભાવ હોય એ તો અલૌકિક હોય અભૂતપૂર્વ હોય એ તો આપણે એનું જીવનને વચન વિચારીએ ત્યારે ખ્યાલ આવે તો મહાપુરુષોના ગુણો પ્રત્યે ગુણગાહી દ્રષ્ટિ સાધર્મી જીવો પ્રત્યે ગુણગાહી દ્રષ્ટિ અન્ય મતવાળા હોય કે સંપ્રદાય વાળા હોય તો આપણે ગુણગાહી દ્રષ્ટિ રાખીને આપણે આપણું કામ કરી લેવાનું મૂળ તત્વ શું છે સમજી લો અને મૂળ મહાપુરુષને શું કહેવું છે કૃપાળો જોઈએ એ બરાબર સમજી લો મૈત્રી પ્રમોદ કરુણા જીવો દુઃખી છે કરુણા રાખ અનુકંપા રાખ જતું કર ભૂલી કર ભૂલી જા ને કોઈ ને કોઈ પ્રકારે અન્યની મદદ કરવાનો ભાવ કર અનુકંપાનો ભાવ રાખ કરુણાનો ભાવ આપણો આત્મા બી દુઃખી અન્યનો આત્મા બી દુઃખી ચારે ગતિમાં દુખી ચોર્યાસી લાકીઓની માં દુઃખ બધો વિચારતો કર જુદા 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 પ્રકારે કરુણા ચિંતાઓ પોતાના આત્માની બી કરુણા ચિંતાઓ કે હમણાં મૃત્યુ આવી તો ક્યાં જતો રહીશ જો નવીનભાઈ રાતે હું ગમવા જતા રહે સવારે ઉઠ્યા નહીં તરત મને ફોન આવ્યો ખબર પડી ગઈ કે ઓહો ગયા નવીન ભાઈ વિદાય લઈ લીધી ટોકન નંબર આવી ગયો આવું છે અચાનક જતા રહશે અચાનક અંધારા થશે ત્યારે શું થશે કઈ જાણતા નથી માટે મહાપુરુષ કહે છે મૈત્રી પ્રમોદ કરુણા પોતાના આત્માને બી કરુણા ચિંતાવાની કે આ ભવમાં કેટલું પુણ્ય કમાયો કેટલું ધર્મ કમાયો કેટલી ભક્તિ કમાઈ કેટલી સેવા કમાઈ કેટલો સત્સંગ કમાયો કેટલો બોધ કમાયો કેટલી આત્માની પ્રતિતિ કમાઈ કેટલી આત્મ આત્માની અનુભૂતિ દ્રઢ કરી મહાપુરુષો જે જે કીધું એ વાત અંદરથી કેટલી પાકી કરી ચલો કદાચ નિશ્ચય સમકી સુધી ન જવાય મહાપુરુષના વાતને વચનને કેટલું હૃદયથી પાકું કર્યું એક વ્યવહાર સંકીત પણ જ્ઞાનીની શ્રદ્ધારૂપને ભક્તિ રૂપ આવ્યું હશે તો એ બીજા ભવમાં સેજે સેજે નિશ્ચય સંકીતા આવશે સેજે છે જે ખેંચાઈને આવશે ઈશ્વરને આપવું પડે જ કુદરતને આપવું પડે જ જેને એક ભવમાં જ્ઞાનીની શ્રદ્ધા અંદરથી કરી ધર્મની શ્રદ્ધા અંદરથી કરી સદગુરુની શ્રદ્ધા અંદરથી કરી એને મહાપુરુષોની કૃપાથી ગુરુ કૃપાથી આ સેજે સેજેતની પ્રાપ્તિ બોધની પ્રાપ્તિ પ્રાપ્તિ અનુભવની થાય 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 ને કરવું પડે કે કામ એક આત્માર્થ નો બીજો નહીં મનરોગ બીજો મનનો રોગ છે વ્યવહાર થી કરી લે કરવા જેવો નથી પરિગ્રહ આજીવિકા વ્યવહાર વ્યવસાય સમાજ સંપ્રદાય કે ઘર કુટુંબનું જે કઈ પાલન પોષણ છે તારો વ્યવહાર છે આત્મા નથી આત્મા ન્યારો ને ન્યારો ન્યારો ને ન્યારો ન્યારો ને ન્યારો છતાં કોઈ પ્રત્યે દ્વેષભાવ નહીં કોઈ પ્રત્યે અણુ અણગમો નહીં અનુકંપાનો ભાવ રાખવાનો કે ઘરના જીવો એ બુજે ને શાંતિને પામે ને મારા જીવો એ બૂજે ને આત્મા એ બૂજે ને શાંતિને પામે ઘરના જીવો પણ ધર્મને શાંતિને પામે ને મારો આત્મા પણ ધર્મને શાંતિને પામે ઘરના જીવો પણ સમકીતને શાંતિને પામે મારો આત્મા પણ શાંતિને સમકીતને પામે ભાવ તો પોતાના આત્મા માટે નજીકના કુટુંબીજનો માટેશ્વ માટે જળ હળ જ્યોતિ સ્વરૂપ તું કેવળ કૃપા નિદાન પ્રેમ પુનિત તુજ પ્રેર જે ભય ભંજન ભગવાન ભય ભંજન ભગવાન બધા જીવોનું કઈ ન સુજે તો સુતા સુતા બેઠા બેઠા ખાતા ખાતા ચાલતા ચાલતા પાણ ગાડી ચલાવતા પણ જેટલા જીવો પર નજર પડે બધાનું મંગલ આ ઇચ્છવાનું જેટલા જીવો પર તમારી નજર પડે કોઈની બાહ્ય ચેસ્ટના હાથમાં ચાલવા નીકળ્યા ગાડી લઈને નીકળ્યા કોઈ પરિવારના સંજોગોમાં નીકળ્યા કોઈ મરણના સંજોગોમાં નીકળ્યા કોઈ લગ્નના માં ગયા કોઈ બેંકમાં ગયા કોઈ બજારમાં ગયા જુઓ તો ખરા કેટલા બધા જીવો પર તમારી નજર પડશે

એ આ કાળમાં ખામી છે આ કાળમાં આત્મવિશ્વાસની ખામી છે આ કાળમાં આત્મનિશ્ચયની આત્મબોધની ચાલતા એ કરો ખાતા ખાતા એ કરો સુતા સુતા એ કરો આત્માનું સ્મરણ બધા જીવો મંગલ ભાવ અને અનુકંપાનો ભાવ બધાનું સર્વ પ્રકારનું સર્વ પ્રકારનું તનનું મનનું ધનનું વચનનું અને મુખ્યપણે આત્માનું દુઃખ દૂર થાવ બધા જેવો સંકીત ને મોક્ષને સંકીતને કેવણ જ્ઞાન ને પામો એવો ભાવ તો કર એ ભાવ એની મેળે વધશે આવું કહું છું એ બી રૂપે છે એ બી અંદરથી વધે જે આજે વાવેલું બી ધીરે 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 વધીને વટવૃક્ષ થાય એમ તે જે ભાવ મૈત્રીનો કર્યો પ્રમોદનો કર્યો કરુણા ભાવનો કર્યો અને કોઈ આપણી સાથે વિપરીત વર્તન કરે તો મધ્યસ્થતાનો કરવાનો કે સામેના જીવને એવી જ એવી જ પ્રકૃતિ છે ને એવી જ આપણી સાથેની કંઈ ને ઋણાનુબંધ બનશે એટલે પ્રતિકૂળ વર્તન કરે છે પણ મારે મધ્યસ્થ રહેવાનું છે અને ન રહી શકાતું હોય તો ભગવાનને પ્રાર્થના કરવા નહીં કે ભગવાન આ ઉદયમાં આ નિમિત્તોમાં મને પ્રકૃતિની અથડામણ ન થાય આર્ત ધ્યાન ન થાય રોદ્ર ધ્યાન ન થાય વિભાવમાં ન જવાય કોઈને પ્રત્યે દોષ દ્રષ્ટિ ન થાય કોઈના પ્રત્યે દ્વેષ ભાવ ન થાય કોઈને હલકો ન જોવું કોઈને તુચ્છ ન જોવું કોઈની સાથે પ્રકૃતિ અથડાવી ન દઉં કોઈના પ્રત્યે વેરભાવ ન બાંધવું કોઈના પ્રત્યે ગ્રંથિ ન બાંધવું પર્યાય રૂપે ન જોવું દેહરૂપે ન જો પ્રકૃતિ રૂપે ન જોવું સંજોગ રૂપે ન જોવું બધામાં ચેતન આત્મા છે રૂપે જ જોવો બધામાં આત્મા પરમાત્મા છે રૂપે જ એવી મારી દ્રવ્ય દ્રષ્ટિ આત્મદ્રષ્ટિ રાખવું એમ ભાવ તો ક ડગલે પગલે કઈ ને કઈ વિરોધ પક્ષ આવશે જેમ બે પક્ષ હોય ને હા બે પક્ષ હોય આપણે ઇન્ડિયામાં તો ઘણા પક્ષ છે પણ બે પક્ષ હોય ને એક પક્ષ શાસક પક્ષ હોય ને એક વિરોધ પક્ષ હોય એમ સાત શાસક પક્ષમાં આત્મદેવ છે બાકી વિરોધ પક્ષ તો ઘણા બધા છે જેમ આપણા દેશમાં વિરોધ પક્ષ કેટલા બધા છે એમ વિરોધ પક્ષમાં ઘણા બધા મોહની રાજા છે એમાં જુદા જુદા કોઈ પડોશી રૂપે આવ્યો હોય કોઈ કુટુંબ પરિવારમાં આવ્યું હોય કોઈ દીકરા દીકરી રૂપે આવ્યું હોય કોઈ વહુ રૂપે આવ્યું હોય કોઈ સાસરા સાસુ રૂપે આવ્યું હોય કોઈ પતિ રૂપે આવ્યું હોય આજુબાજુ રૂપે ગોઠવાયેલું છે પ્રભુને પ્રાર્થના કરવાની કે પ્રભુ આ બધા પ્રતિકૂળ નિમિત્તો છે મને આર્થ ધ્યાનમાં જવું નથી રોદ્ર ધ્યાનમાં જવું નથી આ બધી પરિસ્થિતિમાં મારે કોઈના માટે પ્રતિકૂળ વિચારવું નથી કોઈને દેહ દ્રષ્ટિથી વિચારવું નથી કે કોઈના દોષ જોવા નથી કે કોઈ પ્રત્યે ગમો કરવો નથી કે કોઈના પ્રત્યે ખોટા ભાવ કરવા નથી એ એક પ્રકારની ક્ષમતા છે મધ્યસ્થા એટલે એક પ્રકારની ક્ષમતા છે કે સામેના જીવનું ગમે તેવું પ્રતિકૂળ વર્તન અનઅપેક્ષિત વર્તન જોવા છતાં તમારા અંદરમાં સમજણ રે સમતા રે સમાધિ રે જાગૃતિ રે અને સામેના દોષ ન જોતા કે દ્વેષ ભાવ ન જોતા સંભાવ રાખવાની મધ્યસ્થ દ્રષ્ટિ રાખવાની જો ટેવ પડી જાય તો લેરિયો ભાઈ લેરિયો મહાપુરુષો મધ્યસ્થ દ્રષ્ટિથી ગુણાનુરાગ દ્રષ્ટિથી સંભાવી દ્રષ્ટિથી કર્મનો ક્ષય કર્યો મોહનો ક્ષય કર્યો વિભાવનો ક્ષય કર્યો ને આજુબાજુ આપણા નિમિત્તો ને આપણા કર્મને અનુસાર બધું ગોઠવાયેલું છે ઘરમાં કુટુંબમાં અડોશમાં પડોશમાં સમાજમાં સંપ્રદાયમાં બેંકમાં બજારમાં વ્યવહારમાં જ્યાં મૂકો ત્યાં ડગલે પગલે કઈ ને કંઈ તો આવેલું જ છે અને આ બધું ઋણાનુબંધ પૂરો કર્યા વિના છૂટકો નથી મધ્યસ્થ ભાવથી કરુણા ભાવથી સંભાવથી સમય ગુણગ્રાહી દ્રષ્ટિથી અને વિશાળ બુદ્ધિથી ને સરળ સ્વભાવથી જ આપણે આપણું આત્માનું હિત કરી લઈને નીકળી જવાનું છે જેમ કોઈ જગ્યાએ ફસાયો ને નીકળતા આવડવું જોઈએ એમ એના જેવું છે મૈત્રી પ્રમોદ કરુણા અને મધ્યસ્થ આ ચાર ભાવ તો બહુ પાકા કરજો હજી ફરી ફરી કહું છું આ ચાર ભાવ આયા વિના કઉાર કશાય કસાય નહી પડે બાર ભાવનાથી પડે છે એટલે તત્વજ્ઞાન જોડે હોય છે મહાપુરુષોની કૃપાથી અને ચાર ભાવનાથી અનંતનું મંદી કશાય મોડો પડે બીજા જીવો પ્રત્યે દોષ જવાની દ્રષ્ટિ દ્વેષ ભાવ અણગમા ભાવ અભાવનો ભાવ તિરસ્કારનો ભાવ લઈ લેવાનો ભાવ લોભનો ભાવ કોઈને હળવાનો ભાવ કોઈના પ્રત્યે હિંસાનો ભાવ જાત જાતના વિભાવ આપણા પડ્યા છે આપણને ખબર નથી કે કેટલા પ્રકારના વિભાવ છે જો તમારા વિકલ્પનો તાણો વાણો જોશો ને તો તમને વિચાર કે આટલા બધા વિભાવના અંદર અંદરમાં પડ્યા છે ઘરમાં પડ્યા હોય ઘર કુટુંબ પરિવારમાં વિભાવના વાણા પડ્યા હોય ખબર ના હોય કે આપણને આપણની પત્ની માટે પતિ માટે મા બાપ માટે ભાઈ માટે ભત્રીજા માટે સગા કે સંબંધી માટે કે સમાજ માટે કે ક્યાંય ને ક્યાંય સંપ્રદાયમાં જો લગ્નમાં કંકોત્રી નહીં આવી જો વિભાવ આવી જશે કે મને લગ્નમાં કેમ બોલાયો નહીં મને કેમ કંકોત્રી આપી નહીં બધાને બોલાયા મને કેમ જાનમાં તેડાયો નહીં મને કેમ રિસેપ્શનમાં તોડાયો નહીં આ તો મન છે મન અને તેને લઈને આ બધું છે ખબર જ નહીં પડે મનના પરિણામ હજાર પ્રકારના વિચારો કરી નાખશે આટલું જ વિચારવાનું એમ જ ઋણાનુબંધ તને બોલાયો તોય ઋણાનુબંધ ન બોલાયો તોય ઋણાનુબંધ જવાયું તોય ઋણાનુબંધ ન જવાયું તોય ઋણાનુબંધ ઋણાનુબંધ પૂરો કર્યા વિના છૂટકો નથી સમજણથી કર મધ્યસ્થ ભાવથી કર વૈરાગ્ય ભાવથી કર અદ્વેષ ભાવથી કર વિતરાગ ભાવથી કર્રષ્ટા ભાવથી કર કોઈના દોષ જોતો નહીં દ્વેષ કરતો નહીં અણગમો કરતો નહીં વિભાવમાં જતો નહીં મનની રચનાને ઓળખી દે અને જ્ઞાનને ઓળખી દે મનની રચના બહુ ગહન છે એ કેટલા પ્રકારના વિચારો આપણે કરી નાખીએ ખબર નથી સાત ફેરા ફરીને પત્નીને લઈ આવ્યો હોય તો એના માટે કટુતાનો ભાવ આવે ને દ્વેષનો ભાવ આવે ને અણગમાનો ભાવ આવે ને ઘણી વાર તો બદલવાનો ભાવ આવે ને છૂટાછેડાનો ભાવ આવે ને ના હોય તો હારું ને હું ભાગી જઉં એ ભાગી જાય એવા કેટલા પ્રકારના મનના પરિણામ આવશે ખબર નહીં પડે તમને ખબર પડે કે આ વિભાવની રચના કેટલી ગહન છે પત્ની માટે પુત્ર માટે દીકરી માટે જમાઈ માટે ભાઈ માટે ભત્રીજા માટે સગાવાલા માટે સમાજ માટે સંપ્રદાયના માણસો માટે મિત્રો માટે દુશ્મનો માટે આ સંસ્થાની રચના વિકલ્પની રચના ઘણી ગહન છે એ મહાપુરુષો જ ધર્મની કૃપાથી ગુરુની કૃપાથી એના પાર પામી શકે છે બાકી ગુરુકૃપા ને ધર્મની કૃપા ન થાય તો આ મનની ગહનતામાંથી વિકલ્પોની ઘણા ચિત્ર વિચિત્ર છે એક સેકન્ડમાં હજાર પ્રકારના વિકલ્પ કરીને કેવા મન છે એક સેકન્ડમાં હજાર પ્રકારના વિકલ્પ સારાની હાથે નરસા ગુણની હાથે દોષ રાગની હાથે દ્વેષ ભાવની હાથે અભાવ ખબરે નહીં પડે કે આ મને શું કરી નાખ્યું એટલું બધું મન દુવિધા વાળું છે દ્વિધા વાળું છે અને એટલે ભગવાન કહેતા કે મન ને એને લઈને આ બધું છે એટલે કૃષ્ણ ભગવાને ગીતામાં લખ્યું ભગવાન ગીતામાં લખી ગયા કે મન એવમ મનુષ્યાણામ કારણ બંધ મોક્ષ જો તારા મનને ઓળખી જાય તો બંધન ને મોક્ષ ની વ્યવસ્થા ખબર પડી જાય મન એવમ મનુષ્યાણામ કારણ બંધ મોક્ષ શું કામ ગીતામાં ભગવાને લખ્યું એ જ વાત કૃપાળુ દેવે વચનામૃતમાં લખ્યું કે મન અને તેને લઈને આ બધું છે લાંબા ગાળે સમજાય છે ને જેને સમજાય છે ને મન વસ વર્ત છે અને એને સમકિત થાય થાય ને થાય બનતા સુધી ત્રણસો ને તોતેર મો પત્ર છે થ્રી સેવન થ્રી નવ્વાણું ટકા થ્રી સેવન થ્રી પત્ર છે ધારસીભાઈ નો પત્ર છે સમજવા જેવો છે બધા મહાપુરુષો આ વાતો લખી છે પણ આપણે શું છે ઊંડા ઉતરતા નથી સૂક્ષ્મ વિચાર મનને સૂક્ષ્મપણે ઓળખતા નથી બુદ્ધિને સૂક્ષ્મપણે ઓળખતા નથી વિકલ્પને સૂક્ષ્મપણે ઓળખતા નથી વિભાવને સૂક્ષ્મપણે ઓળખતા નથી અને પોતાના શુદ્ધ સ્વભાવને ઘણી બધી સૂક્ષ્મ ઉપયોગની થશે ને ત્યારે ખબર પડશે કઈ વાંચતા હશો તો એ તમારો ઉપયોગ એટલો બધો સૂક્ષ્મ હશે કે તમને બધી ખબર પડી જશે કે આ ક્યાં ક્યાં ભૂલ છે ક્યાં ક્યાં બરાબર છે શું શું છે શું શું સમજવાનું છે એટલી બધી સૂક્ષ્મતા દરેક વસ્તુની તમને આવી જશે એટલી બધી સૂક્ષ્મતા દરેક નિમિતની દરેક સંજોગની દરેક ઉદયની દરેક કાર્યની દરેક ઋણાનુબંધની તમને ખ્યાલ આવી જશે એટલી બધી સૂક્ષ્મતા ખ્યાલ આવશે ને એની પૂર્ણતા ખ્યાલ આવશે આપણે શું છે એટલી બધી ઉપયોગની સૂક્ષ્મતા શુદ્ધતા અને પૂર્ણતા કરી નથી ને એટલો બધો ઊંડા ઉતર્યા નથી એટલે ગુંચવાઈ જઈએ છીએ ને આપણું જ મન આપણને ગુંચવી નાખે છે બીજું કોઈ નથી ગુંચવતું દોષ બીજાને દઈએ છીએ દ્વેષ બીજા પ્રત્યે કરીએ છીએ કે આણે આમ કર્યું ને ને તેમણે મને દુખી કર્યો ને આને મને સુખી કર્યો પણ તારા મને તને એ ખબર ના પડી તારા રાગે ગૂંચ્યો તારા દ્વેષે ગૂંચ્યો તો ભૂલ તો તારી છે તારી દ્રષ્ટિની ભૂલ છે તારી જોવાની ભૂલ છે તારી વિચારવાની ભૂલ છે તારી દ્રષ્ટિને સમ્યક કર તારા વિચારને સમ્યક કર તારા ભાવને સમ્યક કર ને જોવાનું જેમ છે એમ સમજણ તો દ્રષ્ટિને વૃત્તિ સાથે જાય છે દ્રષ્ટિ સમ્યક કરીશ તો વૃત્તિએ સમ્યક કરશે બરાબર છે કે નહીં તરત ભાવ સમ્યક થઈ જશે બધું બદલાઈ જશે એકદમ પોઝિટિવિટી આવી જશે અધ્યાત્મ વિના પૂર્ણ પોઝિટિવિટી આવતી નથી આ સમજી જજો મોટિવેશનની સ્પીચ સાંભળો તો ખાલી પોઝિટિવિટી ને આવે ટેમ્પરરી સારું લાગશે બીજી ક્ષણે એવો ને કોઈ મોટિવેશનલ સ્પીકર તમને પોઝિટિવ બનાવી ન શકે ધર્મની શ્રદ્ધા વિના ગુરુવચનની શ્રદ્ધા વિના અને અધ્યાત્મના અનુભવ વિના પોઝિટિવ થવાતું નથી અને પૂર્ણ પોઝિટિવિટી તો અધ્યાત્મમાં છે કે કોઈના દોષ ન દેખાય કોઈના પ્રત્યે દ્વેષ ન આવે કોઈના પ્રત્યે વિભાવને વિકલ્પ ન થાય કોઈના પ્રત્યે અણગમો ન થાય કોઈના પ્રત્યે અરુચિ ન થાય બધા આત્મા પરમાત્મા રૂપે સિદ્ધ સમાન જણાય અને બધામાં એ ચેતન તત્વ છે એ ચેતનને પ્રેમ કરું છું વ્યક્તિ ગોણ પર્યાય ગોણ નિમિત્ત ગોણ સંજોગ ગોણ ઉદય ગોણ આ બધા સંબંધો ગૌણ અંદરનું ચેતન તત્વ એ મહાન છે અંદરનું પૂર્ણ તત્વ એ મહાન છે એવી દ્રષ્ટિને ઉત્પન્ન થવા દો ધીરે ધીરે ઉત્પન્ન થશે ગુરુ કૃપાથી ગુરુ વચન થી ગુરુ સમાગમ થી ફરી 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 સત્સંગ સાંભળો ફરી ફરી સત્સંગ સાંભળો ફરી ફરી સત્સંગ સાંભળો ફરી ફરી વાત વિચારો ફરી ફરી વાત વિચારો અંદર થી ઊંડાણમાં જવાનો પ્રયત્ન કરો વિકલ્પ થી છૂટા પડો મન થી છૂટા પડો વિભાવ થી છૂટા પડો થી છૂટા પડો કર્મ થી છૂટા પડો સંજોગથી છૂટા પડો નિમિત થી છૂટા પડો ઉદય થી છૂટા પડો અને છતાં ઉદયમાં પજવે તો સમજવાનું કે કંઈ ઋણાનું બનતું છે પુરા કર પણ જાગૃત રહેજે જાગ્રત રેજે જાગૃત રહેજે જાગૃત રહેજે જાગૃત રહેજે આટલી વાતમાં તો ઘણું બધું કહી દીધું પ્રભુને કંઈ વિશેષ કેવું નહોતું ઘણો વખત થઈ ગયો એટલે નવા વર્ષમાં બધાને મળવું હતું વર્ષ તો નવું નવું આવવાનું છે પણ જીવનમાં આયુષ્ય પૂરું થવાનું છે એ વર્ષ બદલાવાના છે બે હાજર ચોવીસમાં પ્રવેશ્યા બધા એ વર્ષ બદલવાનું છે જન્મ આવે આવે જન્મની તિથિ એટલે એ વર્ષ બદલાય છે અને પછી સંજોગો સંજોગોએ બદલાયા કરે છે આપણે એના એ સનાતન છીએ સનાતન ધર્મ એટલે આત્માનું સ્વરૂપ સનાતન ધર્મ કે છે ને બધા હિન્દુ વાળા કે અમે ને જૈન વાળા કે અમે ને ફાલાણા કે અમે સનાતન ખરેખર આત્માનું શુદ્ધ સ્વરૂપ એ સનાતન છે એને ઓળખીને માને સનાતન બાકી તો હવે રામ મંદિરનું ઉદઘાટન આવી રહ્યું છે બધા એનો બી ઉત્સવ કરજો એનો બી ભાવ કરજો વ્યવહારિક રીતે એની પણ રામનો ઉપકાર છે કૃષ્ણનો ઉપકાર છે મહાવીરનો ઉપકાર છે બાવજીનો ઉપકાર છે કૃપાણજીનો ઉપકાર છે સત્પુરુષોનો ઉપકાર છે તીર્થંકરોનો ઉપકાર છે મહાપુરુષોનો ઉપકાર છે આ કળયુગમાં પણ જ્ઞાનીઓનો અનંત ઉપકાર છે નહીતર કળયુગમાં આપણે કેવા થઈ ગયા હોય રાગી દ્વેષી મોહી ને માંસાહારી હું તો જોઉં છું રાગી થઈ જાય દ્વેષી થઈ જાય મોહી થઈ જાય માંસાહારી થઈ જાય રામને બી માંસાહારી કહેનારા લોકો છે અને રામને બી ગમે તેવા શબ્દ કહેનારા છે આ કાળ તો કળજુગ તો આ કાળમાં આવો જોયો આ યુગ તો આવો પહેલીવાર જોયું એમ લાગે પૂર્વે હશે જ પણ આ તો ઘણો ઉતરતો કાળ છે સર્પણી કાળ છે આપણે તો સમજણમાં 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 જ રહેવું ગમે તેવા ઉદય આવે ગમે તેવા સંજોગ આવે સમજણ ને ઋણ સમજણ ને ઋણાનુબંધ પૂરા કરીને પ્રારબ્ધ ને સંભાવી ભોગવી પોતાના સ્વરૂપ ની શ્રદ્ધા કરી લે અને પછી કૃપા કૃપાળદેવનું જીવન હતું કે દેહ જેની વરતે દેહાતી તે જ્ઞાનીના ચરણમાં ચરણ માં હોવંદન ગણી જી જળ હળ જ્યોતિ સ્વરૂપ તું કેવળ કૃપા

સચિદાનંદ સ્વરૂપ સહજા આનંદી અનંત જ્ઞાની અનંતદર્શી અને ત્રિલોક્ય પ્રકાશક છો હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષી ક્ષમા ચાઉં છું એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય તમારા કહેલા રસ્તામાં હો હું રહું એ જ મારી આકાંક્ષાને વૃદ્ધિ થાવ એ સર્વજ્ઞ ભગવાન તમને હું વિશે શું કહું તમારાથી કંઈ અજાણ્યું નથી માત્ર પશ્ચાત આપતી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું ક્ષમા ઈચ્છું છું ક્ષમા ઈચ્છું છું સર્વજ્ઞ ભગવાન તમને હું શું કહું તમારાથી નથી માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું ક્ષમા ઈચ્છું છું ક્ષમા ઈચ્છું છું હે સર્વજ્ઞ ભગવાન તમને વિશે શું કહું તમારાથી કઈ અજાણ્યું નથી માત્ર પશ્ચાતાપથી હું कर्मजन्य पाप ने क्षमा इच्छू छू क्षमा इच्छू छू क्षमा इच्छू छू खा जीवे सवे जीवा खमंतु मे मिति मे सव भूवे सुवैरम मज्जम न सर्वथा सव सुखी थावो समता सव समाचरो सर्वत्र दिव्यता व्यापो सर्वत्र शांति विस्तरो सर्वत्र शांति विस्तरो सर्वत्र शांति विस्तरो

જગતના સર્વ જીવો જન્મથી મુક્ત થાય જરાથી મુક્ત થાય વૃદ્ધાવસ્થાથી મુક્ત થાય મૃત્યુના ના દુઃખથી મુક્ત થાય ચોરાશી જન્મથી મુક્ત થાય ચારે ગતિથી મુક્ત થાય સર્વ પ્રકારના વિભાવના અને વિકલ્પના દુઃખથી મુક્ત થાય અને સર્વ જીવો શુદ્ધ સંકેતને પામે ક્ષયિક સંકેતને પામે કેવળ જ્ઞાનને પામે સિદ્ધપદને પામે નિર્માણને પામે સંસારના સર્વ સર્વજીવોનું હે પરમાત્મા તું મંગલ કરજે ભલું કરજે કલ્યાણ કરજે બધા જીવોને વિતરાગને સર્વજ્ઞને સત્પુરુષના માર્ગે ચલાવી જલ્દી જલ્દી શુદ્ધ સંકેતની પ્રાપ્તિ કરાવજે પૂર્ણ ધર્મની પ્રાપ્તિ કરાવજે સિદ્ધપદની પ્રાપ્તિ કરાવજે નિર્વાણની પ્રાપ્તિ કરાવજે જે જે જીવો વિતરાગના શરણે આવ્યા છે જ્ઞાનીના શરણે આવ્યા છે બધાને સર્વ પ્રકારનું સુખ દેજે શાંતિ દેજે ધન દેજે ધર્મ દેજે મુક્તિ દેજે ધન એટલે દે જે કે એનો સદુપયોગ કરી શકે બીજાના કામમાં આવે પરોપકાર કરી શકે પુણ્ય કરી શકે પોતાની પાત્રતા કેળવી શકે ખરેખર તો જ્ઞાન એ જ ધન છે ધર્મ એ જ ધન છે અને પોતાનું સ્વરૂપ એ જ સાચું ધન છે વ્યવહારિક ધન પણ પ્રાપ્ત થાય તો કોઈના પરોપકારમાં આવે કોઈ સાધર્મીના કામમાં આવે કોઈનું દુઃખ દૂર કરવામાં આવે કોઈની કરુણાને અનુકંપામાં આવે કોઈના મદદમાં આવે પુણ્યાય વધારવામાં આવે પાત્રતા વધારવામાં આવે મારા આત્માને ઊંચો લઈ જવામાં મદદમાં આવે બાકી બધા જીવોનું હે પરમાત્મા હું હૃદયથી મંગલ ઈચ્છું છું હૃદયથી ભલું ઈચ્છું છું હૃદયથી કલ્યાણ સમાધિને પામે સર્વ પ્રકારના સુખાકારીને પામે સર્વ પ્રકારની સાતા ધર્મ મુક્તિને પામે બધા જીવોનું હે પરમાત્મા તું મંગલ કરજે ભલું કરજે કલ્યાણ કરજે બધા જીવોને વિતરાગના બોધેલા માર્ગ ની પ્રાપ્તિ થાય સર્વજ્ઞ ના બોધેલા માર્ગ ની પ્રાપ્તિ થાય

અંતરના હૃદયના ભાવથી બધા જીવો માટે મંગલ ભાવ કરું છું કરુણાનો ભાવ કરું છું પ્રેમનો ભાવ કરું છું બધા જીવો માટે સમાધિનો ભાવ કરું છું બધા જીવો ધર્મને મુક્તિને પામે ધર્મ પામે ધર્મને મુક્તિને પામે પામેતને કેવળ જ્ઞાનને પામે પરિચિત અપરિચિત આ લોકના અન્ય લોકના જીવો બુજે સર્વ પ્રકારે બુજે સર્વ પ્રકારને સીજે બુજ્જંતી સિજ્જન્તી બુજ્જંતી સિજ્જંતી બુજ્જંતી સિજ્જંતી

મિચ્છામી દુક્કડમ કોઈ પણ દેવ ગુરુ ધર્મનો પંચ પરમેશ્રી ભગવંતો નો જ્ઞાની પુરુષોની તીર્થંકર ભગવાન તીર્થંકર ભગવાનની વાણીની આજ્ઞાની કે પણ અસાતના વિરાજને ભગવાન થઈ હોય તો ખરા હૃદયથી મિચ્છામી દુક્કડમ કરું છું સર્વ જીવોની સર્વ જ્ઞાનીઓની માફી માંગુ છું કોઈ પણ જીવના દોષ જોયા દ્વેષ કર્યા રાગ કર્યા વિભાવ કર્યા તો સર્વ જીવોની ક્ષમા માંગુ છું કોઈ પણ જીવ હણાયો દુભાયો દુર્ભાવના થઈ તો સર્વ જીવોની ક્ષમા માંગુ છું

હૃદયગત ક્યાં સુધી કરવાનું કે હાજર રહે બુદ્ધિમાં હાજર રહે ભાવમાં હાજર રહે ત્યાં સુધી હૃદયગત કરવાના હા આ મામ બધું જાણી લીધું પણ પછી પ્રેક્ટિકલ કરવાનું આવે ત્યારે બુદ્ધિ ખસી જાય છે પછી હૃદયમાં જે ભાવ ચાલતા હોય અનાદી ને એ પાછા આગળ આવી જાય છે સંસ્કાર રૂપે કે પરિણામ રૂપે કે પરિણતિ રૂપે એ હૃદયના ભાવ આગળ રહે બુદ્ધિ પાછળ પડી જાય વિકલ્પ પાછળ પડી જાય તો સમજવાનું કે આપણે હૃદયગત થયું નિમિત્ત મળતા ઉદય આવતા સંજોગ આવતા પણ આત્મા આગળ રહે ગુરુના વચન આગળ રહે અને આપણો હૃદયનો અભ્યાસ ભાવનો અભ્યાસ ભક્તિનો અભ્યાસ જ્ઞાનનો અભ્યાસ વિવેકનો અભ્યાસ આગળ રહે તો સમજવાનું કે હૃદયગત થતું ગયું ત્યાં સુધી શ્રવણ મનન શ્રવણ મનન શ્રવણ મનન અભ્યાસ કર્યા કરવા શ્રવણ મનન ચિંતવન ભાવભાસણ શ્રવણ મનન ચિંતન ભાવભાસણ વેદન બદલાય પરિણામ ને પરણતિ બદલાય ત્યાં સુધી ઊંડા ઉતરવાનું છે આપણું અંદર વેદન બદલાય ભાવ રૂપે પરિણામ ને પરિણતિ બદલાય ત્યાં સુધી અંદર નો પુરુષાર્થ કર્યા કરવાનો બુદ્ધિમાં વેદન નહીં બદલાય બુદ્ધિમાં પરિણામ ને પરિણતિ ને બદલાય ક્ષણિક સારું લાગશે ક્ષણિક સાતા લાગશે ક્ષણિક શાંતિ લાગશે થોડીવાર માટે સારું લાગશે બધું ભૂલી ગયા એવું લાગશે નેગેટિવમાંથી પોઝિટિવમાં ગયા એવું લાગશે પણ પછી તરત પાછું મોહનું આવરણ આવી જશે કર્મનું આવરણ આવી જશે જયારે પેલું ટકેલું રહેશે એક દિવસ માટે બે દિવસ માટે પાંચ દિવસ માટે પંદર દિવસ માટે અથવા તો ઘણો સમય માટે અથવા પોતાના ભાવમાં તો શ્રદ્ધામાં તો ટકેલું રહેશે ત્યાં સુધી મનન નિધિ ધ્યાસન ભાવભાસન કરો કે વેદન બદલાય પરિણામ બદલાય પરણતિ બદલાય ભાવ બદલાય અંદરની આસ્થા થાય ક્ષણિક આવીને જતું રહ્યું પવનની લહેર જેવું એવું નહીં

ઓનલાઈન માં ઠીક છે રૂબરૂ જેવું જ છે પણ છતાં પ્રભુને એટલા ભાવ નથી આવતા ફેસ ટુ ફેસ હોય ત્યારે જુદા પ્રકારના ભાવ આવે ફેસ ટુ ફેસ હોય ત્યારે જુદા પ્રકારના ભાવ આવે એ તમે બધા પર્યુષણ માં અનુભવ્યા છે રૂબરૂ રૂબરૂ ચલાવે કે નહીં પેલી વોટ્સએપ પર પત્રિકા મળી હોય કે ભાઈ લગ્ન માં આવજો અને રૂબરૂ પેલો પત્રિકા આવે બેનો ફરક પડે કે ન પડે વોટ્સએપ થી તમને મોકલી દીધું છે આ વાંચી લેજો અને આવવાનું મન થાય તો આવજો બરાબર છે કે નહીં અત્યારે વોટ્સએપનો જમાનો છે એમ ભગવાને આપણને કે છે કે તમે બધા વોટ્સએપ પેઢ્યા છો સોશિયલ મીડિયા વાળા છો એટલે સમખીત આવતા વાર લાગે છે હૃદય સુધી પહોંચો રૂબરૂ ઘણી બધી વસ્તુ તો રૂબ જ સમજાય એવી છે પણ ધીરે ધીરે સમજાય એવી છે વેઇટ વોચ પેશન્સ 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 પેશન પેશન શ્રદ્ધા પેશન શ્રદ્ધા ધીરે ધીરે થશે બેટા ચિંતા નહીં કરતી હો પરમ પુરુષ પ્રભુ સદ ગુરુ પરમ જ્ઞાન સુખદા જેને આપ્યું માનની તેને સદા પ્રણામ